જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, કેમ છો બધાને? મજામાં ને? ધોરણ 4 વિષય ગણિતમાં આપણે ચેપ્ટર 12 કેટલું ભારે અને કેટલું હલકું શીખી રહ્યા છીએ. તેમાં ગયા વિડિયોમાં આપણે કિગ્રા અને ગ્રામના દાખલા નંબર 55 સરવાળા કરો ત્યાં સુધી સમજ્યા હતા. હવે આ વિડિયોમાં દાખલા નંબર 56 બાદબાકી કરો ત્યાંથી આપણે આગળ ભણવાનું છે. તો તમે બધા તમારી ગણિતની સાથે પોથી ખોલો. તેમાં પેજ નંબર 54 ઉપર છે. પેજ નંબર 54 ખોલો, દાખલા નંબર 56 બાદબાકી કરો. ચાલો, તો બાદબાકી કરો માં પહેલું બાદબાકી છે 48 કિગ્રામાંથી 25 કિગ્રા. કિગ્રા કિગ્રા છે, કિગ્રા એટલે કિલોગ્રામ, બરાબર? ગ્રામ આપેલા નથી. કિગ્રામાંથી એટલા કિગ્રા બાદ કરવાના છે અને બાદબાકી કરો એ સૂચના છે. અને બાજુમાં ગ્રામ આપેલા નથી તો આપણે કેવી રીતે કરશું? 48 બાજુમાં લખશું કિગ્રા, એની નીચે 25, એની બાજુમાં લખશું કિગ્રા. શું કરવાની છે? બાદબાકી. તો ચાલો બાદબાકી કરીએ. 8માંથી 5 કાઢીએ 3, 4માંથી 2 કાઢીએ તો 2. સસેલી બાદ બાકી છે 23 કિગ્રા જવાબ આવ્યો. બાજુમાં લખી નાખાય કિગ્રા. શું જવાબ આવ્યો? 23 કિગ્રા. હવે દાખલા નંબર 2, 15 કિગ્રા 200 ગ્રામ માંથી 8 કિગ્રા 150 ગ્રામ બાદ કરવાના છે. ફરીથી જો 15 કિગ્રા છે, 200 ગ્રામ છે, એમાંથી 8 કિગ્રા 150 ગ્રામ બાદ કરવાના છે. કિગ્રા અને ગ્રામ બંને છે એટલે એક બાજુ કિગ્રા લખશું, થોડીક જગ્યા રાખીને ગ્રામ લખશું. આવી રીતે જો કિગ્રા અને ગ્રામ, ચાલો 15 કિગ્રા છે અને ગ્રામ છે 200, તો 15 ની બાજુમાં જ 200 લખવાના. પછી 8 કિગ્રા છે 150, તો 8 એકની નીચે નથી લખવાના, 5ની નીચે લખવાના. 8 અને 150 આમ કરવાની છે આપણે બાદબાકી. બાદબાકીની નિશાની કરીએ, 0માંથી 0 કાઢીએ તો શું થાય? 0. 0માંથી 5 જાય નહીં, તો અહીંયા ઉપર લીધો 10 કો, અહીંયા એક ઓછો થાય. તો 10માંથી 5 કાઢીએ તો 5, 1માંથી 1 કાઢીએ તો 0, 5માંથી 8 જાય નહીં, તો અહીંયા 10 કો લેશું 15, અને એક ઓછો થઈ જશે એટલે 0. તો 15માંથી 8 કાઢીએ 7, 0 ના 0. તો શું જવાબ આવ્યો? 7 કિગ્રા 50 ગ્રામ. શું જવાબ આવ્યો? 7 કિગ્રા 50 ગ્રામ. પણ અહીંયા તમારે રકમ ગોઠવતી વખતે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે જે કિગ્રા છે એની બાજુમાં જે ગ્રામ છે એ જ અહીંયા તમારે કિગ્રા ને એની બાજુમાં ગ્રામ લખવો પડે. જો તમે 15 લખો ને 150 લખો તો એ ન ચાલે, અહીંયા 8 લખો ને એની બાજુમાં 200 લખો તો ન ચાલે, બરાબર? તો જે કિગ્રા આપ્યું હોય એની બાજુમાં જે ગ્રામ આપ્યો હોય એ લખવો પડે. પછી તો કે પછી તમે જેમ સાદી બાદબાકી કરો છો, 4 રકમની 5 રકમની એમ જ કરવાની. અહીંયા 10 ખોલ્યો તો એનો ઓછો અહીંયા થાય, અહીંયા 10 ખોલ્યો તો એનો ઓછો અહીંયા થાય. એવી રીતે જે પણ બાદબાકીનો નિયમ છે, 10 ખાવાનો, બાજુની સંખ્યામાં એક ઓછો કરવાનો, એ નિયમ તો ચાલુ જ રહેશે, બરાબર? એવી જ રીતે બાદબાકી કરવાની છે. દાખલા નંબર 3 છે, 750 ગ્રામ માંથી 236 ગ્રામ શું કરવાના છે? બાદ. અહીંયા ગ્રામ અને ગ્રામ જ છે, કિલોગ્રામ નથી. તો આપણે રકમ લખશું 750 ગ્રામ બાજુમાં લખશું અને 236 ગ્રામ શું કરવાની? તો કે બાદબાકી કરો. ચાલો, શૂન્યમાંથી 6 નથી જતા, 10 કો લઈ બાજુમાં ઓછો થઈ જાય 4, 10માંથી 6 કાઢીએ તો 4, 4માંથી 3 કાઢીએ તો 1, 7માંથી 2 કાઢીએ તો 5. શું જવાબ આવ્યો? તો કે 514 ગ્રામ. 514 ગ્રામ. ચોથો દાખલો છે, 186 કિલો 300 ગ્રામમાંથી 46 કિલો. જો અહીંયા કિલો અને ગ્રામ પહેલી રકમમાં બને છે, 186 કિલો અને 300 ગ્રામ બીજી રકમમાં, તો કે 46 કિલો છે, ગ્રામ છે નહીં. તો
ग्राम ने नीचे શું લખશું તો કે 0 0 કાઈ ગ્રામ ન હોય તો 0 મૂકી દેવાનું ચાલો તો કિલો અને ગ્રામ બને છે તો ઉપર પહેલા કિલો લખશું બાજુમાં જગ્યા રાખીને ગ્રામ હવે 186.300 કારણ કે 186 કિલો અને 300 ગ્રામ છે એટલે 186.300 એમાંથી 46 કિલો બાદ કરવાના 46 એટલે 1 ની નીચે 4 મૂકાય નહીં ખોટું પડે કેમ કે આપણે એકમ ની નીચે એકમ છોકડો અહીંયા મૂકવાનો 46 એટલે આમ 4 અને 6 8 ની નીચે 4 એકમ ની નીચે એકમ પહેલા કરવાનું ગણિતમાં અહીંથી શરૂઆત કરાય નહીં પહેલે એકમ ની નીચે એકમ કિલો છે એટલે કિલો માં એકમ ની નીચે એકમ દશક ની નીચે દશક હજાર ની સ્થાને કાઈ નથી શૂન્ય મૂકી દો તો ચાલે ન મૂકો તો પણ ચાલે પણ 46 અહીંથી લખતા ને એકમ નીચે 4 એવું લખાય નહીં રકમ સાચી ગોઠવતા આવડવી જોઈએ 86.00 શું કરવાનું બાદબાકી ચાલે કિલો કાય કિલો છે 86 કિલો ગ્રામ નથી એટલે ગ્રામ ની નીચે 0 0 મૂકી દેવાનું હવે કરીએ બાદ શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય શૂન્ય જાય તો શૂન્ય 3 માંથી શૂન્ય કાઢો તો 3 6 માંથી 6 કાઢીએ તો શૂન્ય 8 માંથી 4 કાઢીએ તો 4 1 ના 1 સાદી બાદબાકી હતી 140 કિલો 300 ગ્રામ શું જવાબ આવ્યો 140 કિલો 300 ગ્રામ તો આ બાદબાકી તમને આ રીતે રકમ આપેલી હોય પરીક્ષામાં તો તમને આ રીતે ગોઠવતા રકમ આવડવી જોઈએ અને ગોઠવી અને જેમ આપણે બાદબાકી કરીએ છીએ એમ કરવાની થાય હવે દાખલા નંબર 57 રકમ સમજીએ વ્યવહારિક દાખલો છે માટે રકમ સમજીએ એક દુકાનદાર પાસે 50 કિલો 250 ગ્રામ ખાંડ હતી આજે બીજી નવી 10 કિલો 450 ગ્રામ ખાંડ આવી તો હવે દુકાનમાં કુલ કેટલી ખાંડ હશે જુઓ દુકાનદાર પાસે કેટલી છે તો કે 50 કિલો અને 250 ગ્રામ ખાંડ હતી બીજી આજે નવી 10 કિલો અને 450 ગ્રામ ખાંડ આવી હતી અને આવી તો ઉમેરો છે દુકાનમાં કુલ પડી હતી અને ફરી વધારે બીજે દિવસે મંગાઈ એટલે આવી એટલે શું કરવાનું કુલ શું અહીંયા એ પૂછે કે કુલ કેટલી ખાંડ હશે તો કરવાનું આપણે સરવાળો કુલ લો તો પહેલા તો કિલો અને ગ્રામ છે એટલે કિલો અને ગ્રામ તો 50 કિલો અને 250 ગ્રામ ખાંડ હતી વ્યવહારિક દાખલો છે એટલે વિગત લખવી પડે પછી તો કે 10 કિલો અને 450 ગ્રામ ખાંડ આવી હવે એનો કરીએ સરવાળો 0 ને 0 5 ને 5 10 ને 0 વધી 1 4 5 6 ને 1 7 શૂન્ય શૂન્ય પાંચ ને છ 60.700 કેટલા જવાબ આવ્યા આ કુલ ખાંડ થઈ કુલ ખાંડ હવે પૂરો જવાબ લખવો પડે કે તેથી દુકાનમાં કુલ 60 કિલો અને 700 ગ્રામ ખાંડ હશે તેથી દુકાનમાં 60 કિલો 700 ગ્રામ ખાંડ હશે એટલે હશે તો કે 60 કિલો અને 700 ગ્રામ ખાંડ હશે ચાલો સરવાળો છે સાદો પણ ગ્રામ ની નીચે ગ્રામ કિલોગ્રામ ની નીચે કિલોગ્રામ ગોઠવી અને કરવો પડે હવે દાખલા નંબર 58 એ પણ વ્યવહારિક દાખલો છે સમજીએ રાજુની મમ્મીએ બજારમાંથી 5 કિગ્રા કાચા કેળા લીધા તેમાંથી 3 કિગ્રા કેળાની વેફર બનાવી તો હવે તેમની પાસે કેટલા કેળા વધ્યા હશે જુઓ બજારમાંથી 5 કિગ્રા તો લીધા કાચા કેળા લીધા અને 3 કિગ્રાની વેફર બનાવી તો કેટલા વધ્યા હશે તો વધ્યા હશે એટલે શું કરવાની બાદબાકી 5 કિલો હતા એમાંથી 3 કિલો વપરાઈ ગયા તો શું કરશો બાદબાકી તો પેલા લખશું 5 કિગ્રા કાચા કેળા લીધા કેટલા વપરાઈ ગયા તો કે 3 કિગ્રા
तो माइनस करी लखो 3 केगरा वेफर बना तो હવે x ઉપર શું બાદ બાકી 5 માંથી 3 જાય તો શું વધે 2 કિગ્રા તો સ્વર્ત લખાય 2 કિગ્રા અહીંયા વધ્યા કેડા વધ્યા પૂરો જવાબ લખાય તો તેથી કરી લખાય રાજુની મમ્મી પાસે તેથી રાજુની મમ્મી પાસે 2 કિગ્રા કેડા વધ્યા કેટલા વધ્યા 2 કિગ્રા કેડા વધ્યા 5 કિગ્રા હતા એમાંથી 3 કિગ્રા વપરાઈ ગયા વેફર બનાવવા ગયા એટલે વપરાઈ ગયા તો વધ્યા કેટલા તો કે 2 કિગ્રા કેડા વધ્યા આ પણ દાખલો સાવ સેલો છે બરાબર હવે દાખલા નંબર 59 છેલ્લો દાખલો મારી પાસે 2 ગરમ મસાલાના પેકેટ છે એક પેકેટમાં 250 ગ્રામ મસાલો છે તો મારી પાસે કુલ કેટલો ગરમ મસાલો હશે ચાલ એક માં પેકેટમાં 250 ગ્રામ એટલે 250 ગ્રામ મસાલો છે તો કુલ કેટલો ગરમ મસાલો હશે હવે એનો શું કરશું આપણે એક પેકેટનો મસાલો 250 ગ્રામ તો બે પેકેટનો શોધવો હોય તો બે રીતે દાખલો થાય 250 250 થાય તો 250 ગુણ્યા 2 થાય એમ પણ દાખલો થાય બરાબર તો એક પેકેટનો ગરમ મસાલો કેટલો અહીંયા લખી એક પેકેટનો ગરમ મસાલો કેટલો છે તો કે 250 ગ્રામ તો બે પેકેટનો ગરમ મસાલો બે પેકેટનો ગરમ મસાલો બરાબર 2 ગુણ્યા 250 ગ્રામ ચાલો 250 ગુણ્યા 2 કરીએ તો 500 ગ્રામ થાય 250 250 કરીએ તો પણ 500 ગ્રામ થાય એટલે તેથી કરીને જવાબ લખશું તેથી મારી પાસે કુલ 500 ગ્રામ ગરમ મસાલો હશે કેટલો તો કે કુલ 500 ગ્રામ ગરમ મસાલો હશે જવાબ આવી ગયો કે મારી પાસે કુલ 500 ગ્રામ ગરમ મસાલો હશે એક પેકેટનો 250 ગ્રામ બીજા પેકેટનો 250 ગ્રામ એટલે 2 ગુણ્યા 250 કરો તો પણ 500 ગ્રામ થાય અને 250 વત્તા 250 કરીએ તો પણ 500 ગ્રામ થાય એટલે મારી પાસે ગરમ મસાલાનો કુલ 500 ગ્રામ ગરમ મસાલો હશે છેલ્લે વ્યવહારિક દાખલામાં આવી રીતે જવાબ લખવો પડે જ્યાં સરવાળો બાદબાકી કરી છે બાજુમાં દાખલાની વિગત પણ લખવી પડે તો જ પૂરા 2 માર્ક મળે નહીંતર એક જ માર્ક મળે જવાબ સાચો હોય પણ તમે ખાલી સરવાળો જ કર્યો હોય વિગત ને પૂરો જવાબ ન લખ્યો હોય તો એક જ માર્ક મળે એટલે ખાસ વ્યવહારિક દાખલામાં ધ્યાન રાખો હવે આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે સ્વાધ્યાય પોથીમાંથી પૂરું થાય છે પાઠ્યપુસ્તકમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું તો આજે મેં જે પણ કંઈ કરાવેલું છે આ વિડીયોમાં દાખલા નંબર 56 57 58 અને 59 એ સારા અક્ષરે તમારી સાથે પોથીમાં કરવાનું છે અને CWમાં પણ હું હોમવર્ક આપીશ ત્યારે CW નોટમાં પણ કરવાનું છે જ્યારે CW નોટમાં કરો ત્યારે પૂરેપૂરી રકમ લખજો વ્યવહારિક દાખલાની પૂરેપૂરી રકમ લખી અને ફરીથી દાખલો ગણજો પણ CW માં મોઢે ગણજો સાથે પોથીમાં વિડીયો જોઈને કરજો CW નોટમાં મોઢે ગણજો અને તમારી જાતે ચેક કરજો કે સાચો છે કે ખોટો ખોટો હોય તો સુધારી લેજો બરાબર સાવ સેલું ચેપ્ટર છે આપણે પૂરું કર્યું સરવાળા બાદબાકીનો વ્યવહારિક દાખલા છે બરાબર તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકમાંથી સમજશું નમસ્કાર